हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું લીના ઠાકુરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ જેનું નામ છે આકાર અને ગુણાકાર. એમાં આજે તમારી સ્વાકોફીમાં એ પેજ નંબર 29 ઉપર જે એ ક્વેશ્ચન નંબર 13 આવેલો છે એ આજે આપણે આ જોવાનો છે. તો પહેલાની સૂચના ધ્યાનથી સમજીએ અને શું કરવાનું છે એ નક્કી કરીએ. તો કે શું કહે છે કે આપેલા ગુણાના માપ પરથી કોષ્ટકમાં રાઈટ કરી પૂર્ણ કરો. આપેલા ખૂણાના માપ અહીંયા આપણને અલગ અલગ ખૂણાના માપ આપેલા છે. અહીંયા આપણે આ ચેપ્ટરના ખૂણા વિશે જોવાનું છે. તો અહીંયા આપણને ખૂણાઓના માપ વિશે આપેલું છે. એના ઉપરથી આપણને અહીંયા આ માપ ઉપરથી નક્કી કરવાનું છે કે આપણે અહીંયા જે ત્રણ પ્રકારના ખૂણાઓ શીખી ગયા છીએ, સૌથી પહેલું છે એ કાટકોણનો ખૂણો, પછી એ કાટકોણ કરતા નાનો ખૂણો, અને પછી છે કાટકોણ કરતા મોટો ખૂણો. તો આપણે અહીંયા ખૂણાઓના માપ ઉપરથી નક્કી કરવાનું છે કે આ ખૂણો જે છે એ આ ત્રણમાંથી કયા પ્રકારનો ખૂણો છે, અને જે પ્રકારનો ખૂણો હોય એ પ્રકારના ખૂણાના બોક્સમાં રાઈટ કરવાનો છે, અને જેમાં નથી આવતો એમાં આપણે ડેશ કરી દેવાના છે. તો આપણે એક એક્ઝામ્પલ જે છે કરીને આપેલું છે કે જે ત્રિસંસનો ખૂણો છે એ કયા પ્રકારનો ખૂણો છે. તો કે આપણે શીખી રહ્યા છીએ કે એક્ઝેક્ટ 90° માપ હોય તો એ ખૂણો કયા પ્રકારનો હોય, એ કાટકોણ ખૂણો હોય. એક્ઝેક્ટ 90° એટલે કાટકોણ. 90° કરતા નાનું માપ હોય, 90° કરતા નાનું માપ હોય તો એને શું કહેવાય છે, તો કે એને કહેવાય છે કાટકોણ કરતા નાનો ખૂણો. અને 90° કરતા મોટું માપ હોય છે તો એને કહેવાય છે કાટકોણ કરતા મોટો ખૂણો. તો એના આધારે આપણે અહીંયા રાઈટ કરવાનું છે. તો બીજું છે કે ચિમોતેર. તો ચિમોતેર જે છે 90° કરતા નાનું છે, તો એ ખૂણો કેવો થયો, કાટકોણથી નાનો થયો. તો એમાં રાઈટ, બાકીના બેમાં કઈ નહીં. પછી છે 95, એટલે કે એ 95. તો 90° કરતા 95 જે છે મોટા છે, એટલે કે આ જે 95° ખૂણો છે એ ત્યાં એ કાટકોણ કરતા મોટો થશે, બાકીનામાં દેસ. પછી છે 120. તો 120 એ 90° કરતા મોટા છે બરાબર, તો એ ખૂણો કયા પ્રકારનો છે, કાટકોણથી મોટો ખૂણો છે, બાકીનામાં દેસ. ત્યાર પછી એક્ઝેક્ટ 90°, 90° એટલે કયો ખૂણો થયો, કાટકોણ ખૂણો થશે, તો કાટકોણમાં રાઈટ, બાકીનામાં દેસ. ત્યાર પછી છે 60°. તો 60° એટલે 90° કરતા નાનું માપ છે, તો એ ખૂણો કેવો થશે, કાટકોણથી નાનો થશે, એમાં રાઈટ, બાકીના બેમાં દેસ. ત્યાર પછી છે 80. તો 80 એ 90° કરતા નાનું માપ છે, તો એમાં આવશે કે કાટકોણથી નાનો ખૂણો થશે, બાકીના બેમાં દેસ. ત્યાર પછી છે 150. તો 150 જે છે એ 90° કરતા કેવા છે, તો કે 90° કરતા મોટા છે. તો 150°નો ખૂણો જે છે એ કયો ખૂણો થશે, તો કે એ ખૂણો થશે એ કાટકોણથી મોટો, બાકીનામાં દેશ. પછી છે 100. તો 100° એ 90° કરતા મોટા છે, એટલે એ ખૂણો થશે કાટકોણથી મોટો, બાકીનામાં દેશ. ત્યાર પછી છે 45°. તો જે 45° છે એ 90° કરતા કેવું છે, નાનું માપ છે, એટલે એ ખૂણો કયો થશે, કાટકોણ કરતા નાનો, બાકીના બેમાં દેશ. તો આ રીતે તમારે આ જોઈને તમારી સ્વાકોફીમાં ઉતારી લેવાનું છે, અથવા જો તમને આ સમજાઈ ગયું હોય તો તમે જાતે પણ આ જે વિડીયો છે એ જોઈને તમારી સ્વાકોફીમાં તમે જાતે પણ કરી શકો છો. માત્ર તમારે ધ્યાનમાં રાખવાનું છે, જો તમે ખૂણાઓ ધ્યાનથી સમજેલા હશો કે એક્ઝેક્ટ 90°નું માપ હોય તો એ ખૂણો કેવું કહેવાય છે, એ ખૂણો કહેવાય છે કાટકોણ. જો 90° કરતા નાનું માપ હોય, 90° કરતા નાની સંખ્યામાં માપ હોય તો એ ખૂણો થશે એ કાટકોણથી નાનો, અને જો 90° કરતા મોટું સંખ્યામાં માપ હોય તો એ થશે કાટકોણ કરતા મોટો. એના આધારે તમે આ ક્વેશ્ચન જાતે પણ કરી શકો છો. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.